नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूशन चालित श्री गग्जीभाई जी सुतरिया प्राथमिक शाला में आप सबनु स्वागत करूँ छू। आज आप धोरण सातना गणित विषय में प्रकरण नंबर त्रण माहितीनु नियमन जेमा स्वाध्याय 3.3 नो अभ्यास करवानो छे। स्वाध्याय 3.3 ना प्रश्न नंबर एक अने बे नी अगाउना तास में आपणे चर्चा करी। हवे आपणे जोईए प्रश्न नंबर त्रण। प्रश्न नंबर त्रण नी अंदर सूचना छे जुदा जुदा छ धोरणोना विद्यार्थीओनी संख्या नीचे दर्शावेली छे। आ माहितीने लंब आलेख स्वरूपे दर्शावो। अहीं कोष्टकमां धोरण अने विद्यार्थीओनी संख्या आपी छे। धोरण पांच, छ, सातमू, आठमू, नवमू अने दसमू धोरण विद्यार्थीओनी संख्या धोरण मुजब 135, 120, 95, 100, 90 अने 80 आपेली छे। हवे जेना आधारे आपणे आलेख दोरवानो छे अने पूछेला प्रश्नोना जवाब लखवाना छे। तो आपणी माहितीनी अंदर तमे जोशो तो सौथी वधु एटले महत्तम माप छे 135 विद्यार्थीओनी संख्या दर्शावेली छे अने सौथी ओछू एटले लघुत्तम माप छे 80 विद्यार्थीओनुं। આપણે આલેખ પત્રની અંદર ઊભી ધરી વાય અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવાની હોય અને આ સંખ્યા દર્શાવવા માટે પ્રમાણમાપ નક્કી કરવું પડતું હોય આપણે। હવે જો તમને પહેલો જ પ્રશ્ન પૂછો તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો, તો સૌપ્રથમ આપણે જવાબ આપીએ એનો કે આપેલી માહિતીમાં મહત્તમ કિંમત 135 છે જે 140થી ઓછી છે, તેથી આપણે આલેખમાં વાય અક્ષ પર શૂન્યથી 140 સુધીનું માપ લઈશું અને પ્રમાણમાપ 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓ મુજબનું આલેખ પર માહિતીનું નિરૂપણ કરીશું। હવે સૌપ્રથમ કામ કરીએ, વાય અક્ષ છે એના પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવાની છે, એક્સ અક્ષ ઉપર ધોરણ દર્શાવવાના છે। જો વાય અક્ષ અને એક્સ અક્ષ ઉપર આપણે રેખાઓ દોરી અને સરસ રીતે દર્શાવીએ તો લંબ છે એની પહોળાઈ એક સરખી રાખવાની અને બે લંબની વચ્ચે એક ખાનું આપણે ખાલી છોડ્યું છે એટલે બે લંબની વચ્ચે સરખી જગ્યા છોડવાની છે અને લંબની પહોળાઈ પણ એક સરખી રાખવાની છે અને લંબની ઊંચાઈ છે એ તો માહિતીના પ્રમાણમાં નક્કી થશે। હવે આપણે નીચે ક્રમશઃ લખીએ, પાંચમું ધોરણ, છઠ્ઠું ધોરણ, સાતમું ધોરણ, આઠમું ધોરણ અને નવમું ધોરણ અને દસમું ધોરણ, અને વાય અક્ષ ઉપર બે અક્ષો જ્યાં એકબીજાને છેદતા હોય ત્યાં શૂન્યથી શરૂ કરીએ અને આડી લીટી જે ઘાટી છે આ એ લીટી ઉપર આપણે વાય અક્ષ ઉપર અંકો લખવાના છે એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130 અને 140 એટલે આપણું મોટામાં મોટું માપ 135, તો એનાથી થોડુંક વધારે એવું આપણે માપ નક્કી કરીએ તો 1 એકમ બરાબર એટલે આપણા વાય અક્ષ ઉપર 0 થી 10 સુધી જુઓ તમે તો એક જે ખાનું છે એ 1 એકમ કહેવાય, 1 સેમીનો માપનું ખાનું હોય તો 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓ આપણે લીધા છે, આ પ્રમાણમાપ નક્કી કર્યું છે તો એ મુજબ આપણે દર્શાવ્યું। હવે આપણે જુઓ કે પાંચમું ધોરણ છે એમાં કેટલી સંખ્યા છે, 135, તો પાંચમા ધોરણનો લંબ છે એ 30 અને 40ની બરાબર વચ્ચે આવે એટલો ઊંચાઈમાં દર્શાવ્યો। હવે છઠ્ઠા ધોરણમાં કેટલી વિદ્યાર્થીની સંખ્યા, 120ની છે, તો છઠ્ઠા ધોરણમાં સંખ્યા 120ની હોય તો આપણે લંબ છે કેટલો ઊંચાઈમાં દર્શાવવાનો, તો છઠ્ઠા ધોરણનો લંબ છે 120 સુધીની ઊંચાઈ જેટલો દર્શાવીએ। સાતમા ધોરણમાં કેટલી સંખ્યા, તો સાતમા ધોરણમાં 95ની સંખ્યા, તો તમે વાય અક્ષ ઉપર જુઓ 90 અને 100 એની બરાબર વચ્ચેનું માપ જે આવે ત્યાં સુધી આપણે સાતમા ધોરણના લંબની ઊંચાઈ રાખી છે। પછી આઠમા ધોરણમાં સંખ્યા કેટલી છે, 100, તો આઠમા ધોરણના લંબની ઊંચાઈ જુઓ તમે તો એક્સ અક્ષ ઉપર લંબ દર્શાવી આપણે અને વાય અક્ષની 100ની બરાબર સીધમાં આવે એટલો રાખ્યો છે। નવમા ધોરણની અંદર 90ની સંખ્યા છે, તો નવમા ધોરણનો લંબ છે એ જુઓ તમે વાય અક્ષની બરાબર સીધમાં 90 આવે એટલી ઊંચાઈનો દર્શાવ્યો। દસમા ધોરણની અંદર સંખ્યા કેટલી છે, 80, તો દસમા ધોરણનો લંબની ઊંચાઈ કેટલી થશે, તો વાય અક્ષ ઉપર 80 આવ્યા છે એની બરાબર સીધ જેટલા જુઓ તો એટલી ઊંચાઈ થઈ। તો દરેક ધોરણની સંખ્યા પ્રમાણે તેની લંબ છે જે આલેખ ઉપર એના આપણે ઊંચાઈ છે એ દર્શાવી, એટલે આલેખની અંદર લંબની પહોળાઈ છે એક સમાન રહે, બે લંબની વચ્ચેની જગ્યા એક સમાન રાખવાની અને લંબની ઊંચાઈ છે એ આપેલી માહિતીના પ્રમાણે થઈ શકે। હવે આપણે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ તો કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ
छे। तो तमे जो के तमारी सामे आपेला लंबनी ऊंचाई ना आधार तमने ख्याल आवशे कि क्या धोरण में सौथी वधु विद्यार्थी छे। तो जोईए अहींया तो पांचमा धोरण में सौथी वधु 135 विद्यार्थीओ छे। बीजो प्रश्न छे क्या धोरण में सौथी ओछा विद्यार्थीओ छे। तो तमे जो सौथी ओछी ऊंचाईवाळो लंब क्यो छे दसमा धोरणनो। तो जवाब लखीए दसमा धोरण में सौथी ओछा विद्यार्थीओ छे। हजी आपने प्रश्न पूछो कि धोरण छ अने धोरण आठना विद्यार्थीओनी संख्यानो गुणोत्तर शोधो। हवे छ अने आठना विद्यार्थीओनी संख्यानो गुणोत्तर शोधवानो छे। तो आपणे लखीए कि धोरण छना विद्यार्थीओनी संख्या 120, धोरण आठना विद्यार्थीओनी संख्या 100। तेथी धोरण छ अने धोरण आठना विद्यार्थीओनी संख्यानो गुणोत्तर बराबर 120 छेदमां 100। हवे पहली रकम होय ने अंशमां लखवानी, बीजी रकम होय बीजुं नाम कीधुं छे ई आठमा धोरणनुं एटले एने छेदमां लख्या। एटले ज्यारे गुणोत्तर शोधवानो होय त्यारे बे संख्याओने अंश अने छेद स्वरूपे लखवानी ने अति संक्षिप्त स्वरूप एनું આપવાનું। तो 120 છેદમાં 100 નું અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે આપણને 6 છેદમાં 5, કારણ કે 20 પંચા 100 અને 20 6 120। હવે જો 6 છેદમાં 5 એટલે કે 6 × 5 એમ વંચાય। 6 અને 5ની વચ્ચે બે ટપકા કર્યા છે ને એને જેમ વંચાય કે પ્રમાણમાં દર્શાવવા માટે આ રીતે આપણે નિશાની કરતા હોય। તો આથી ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર 6 × 5 છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે એક વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ દેખાવ નીચે આપેલ છે, યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો, નીચેના પ્રમાણ પ્રશ્નોના જવાબ લખો। જ્યારે આપણને એક જ વ્યક્તિની કે એક જ પ્રકારની બે માહિતીની સરખામણી કરવાની હોય ત્યારે દ્વિલંબ આલેખ દોરવાના આવતા હોય છે। તો જેમાં બે આલેખો બાજુબાજુમાં જોડે આવતા હોય દ્વિલંબ આલેખમાં। હવે જો તમને વિદ્યાર્થીની અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોના પ્રથમ સત્ર અને બીજા સત્રના ગુણ છે એ 100માંથી મેળવેલા દર્શાવેલા છે, એના આધારે આપણે સૌ પ્રથમ દ્વિલંબ આલેખ દોરીએ તો વાય અક્ષ અને એક્સ અક્ષ ઉપર આપણે અનુક્રમે માહિતી મૂકીએ તો એક્સ અક્ષ ઉપર આપણે પહેલું ખાનું છોડીએ અને બાકીના બે ખાનાને સાથે રાખશું અને અંગ્રેજી વિષય લખશું, પછી એક ખાનું છોડશું, પછી હિન્દી વિષય એની માટે બે ખાનાનો ઉપયોગ કરશું, બે ઊભી લીટીનો। તો એ રીતે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની માટે આપણે જગ્યા મૂકી। હવે વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ નક્કી કરવાનું હોય તો આપણી માહિતીની અંદર જુઓ તો મોટામાં મોટું માપ છે એટલે કે મોટામાં મોટા ગુણ જે વધારે વધારે આવેલા 95 અને ઓછામાં ઓછા ગુણ જે છે એ આપણી સામે છે 65 ગુણ। તો તમે જોશો તો 65થી લઈ અને 95 સુધીનો વિસ્તાર છે। તો આપણે વાય અક્ષ ઉપર પ્રમાણ માપ 1 એકમ બરાબર 10 ગુણ લઈ અને આલેખ દોરશું। વાય અક્ષ ઉપર આપણે 0 થી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 એમ 1 એકમ બરાબર એટલા અંકો આપણે દર્શાવ્યા। હવે આપણે આ રીતે લંબ આલેખ છે એ દર્શાવ્યા અને બંને લંબ આલેખની અંદર અલગ ડિઝાઇન રાખી એટલે પ્રથમ સત્ર અને બીજું સત્ર આ રીતે આપણે અહીંયા દર્શાવ્યું છે। હવે આપણને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ। પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થીએ ક્યા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે। તો તમે આલેખ જોશો તો પણ તમને ખ્યાલ આવશે અને આપણે લખીને જોઈએ તો અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રના ગુણમાંથી બીજા સત્રના ગુણ બાદ કરીએ તો આપણને વધુ તફાવત ક્યાં મળે છે જોવા તો ગણિતની અંદર 7 તફાવત મળ્યો આપણને। તો એમાં પહેલાં 88 ગુણ હતા અને બીજા સત્રની અંદર 95 ગુણ થયા। તો અહીં આથી સ્પષ્ટ છે કે વિદ્યાર્થીએ ગણિત વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે। બીજો પ્રશ્ન છે કે કયા વિષયમાં વિદ્યાર્થીના દેખાવનો સુધારો સૌથી ઓછો છે। તો એમાં અગાઉ આપણે જે બાદબાકી જોઈએ એમાં જુઓ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં થયેલ સુધારો સૌથી ઓછો છે। અને છેલ્લો પ્રશ્ન, શું કોઈ વિદ્યાર્થી વિષયમાં પરિણામ નીચે ગયું છે? આપણે એવું પૂછ્યું કોઈ વિષયમાં પરિણામ નીચું ગયું તો પ્રથમ સત્રનો અને બીજા સત્રના બેના લંબ જુઓ તમે આલેખમાં તો જો હિન્દી વિષયમાં જે બીજા સત્રનો લંબ છે એ પહેલા સત્રના લંબ કરતાં નીચો છે એટલે એના પરથી ખ્યાલ આવ્યો કે હા, હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5 કે એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ છે। કોષ્ટકમાં જો મગજ, મનગમતી રમતો,
क्रिकेट, बास्केटबॉल, स्विमिंग, हॉकी, एथलेटिक नामनी रमतो छे। एमां जोनारा व्यक्तिओ अने भाग लेनारा व्यक्तिओनो आंकड़ा आप्या छे। हवे आपणे आ माहितीना आधारे द्विलंब आलेख दोरवानो छे। तो जुओ के सौथी महत्तम माप तमने 1240 आप्युं छे जोनारा व्यक्तिओमां, अने आपणे बंने आ कोष्टकना साथे जोवाना। अने सौथी लघुत्तम माप बंनेमां जुओ तो 105 भाग लेनारानामां तमने छेल्ले देखाय छे। तो सौथी नजीकनी संख्या 1240 थी जुओ तो आपणे 1300 मळे छे। तो वाय अक्ष उपर आपणे आलेखमां एक एकम बराबर 100 माणसोनी संख्या लेशुं, कारण के आपणो आलेख छे ए आलेख पत्रमां पण समावो जोईए અને એની ઊંચાઈ પણ વ્યવસ્થિત દેખાવી જોઈએ। બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે। હવે અગાઉના આલેખની જેમ જ આપણે એક્સ અક્ષ ઉપર રમતોના નામ લખશું અને વાય અક્ષ ઉપર માણસોની સંખ્યા લખશું। તો ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી, એથ્લેટિક્સની વગેરે સંખ્યાઓ એક્સ અક્ષ ઉપર આપણે બબ્બે ખાનામાં દર્શાવી અને વાય અક્ષ ઉપર 0 થી 100, 200, 300 એ રીતે આપણે 1300 સુધી માપ જે છે એક એકમ બરાબર દર્શાવી દીધા છે। અને આ રીતે આપણે સ્તંભ છે માહિતીના આધારે તમે દોરી શકો કે ભાઈ ક્રિકેટ છે તો જોનારા વ્યક્તિ કેટલા, 1240 છે તો 1200 અને 1300ની બરાબર વચ્ચે આપણને 1250 મળે, એને થોડુંક નીચે આપણો લંબની ઊંચાઈ રાખવાની। અને ભાગ લેનારા કેટલા ક્રિકેટમાં, તો 620, તો 600 અને 700ની વચ્ચે જેટલી ઊંચાઈ આવશે, 620 પછીનો પહેલો કાપો છે ત્યાં સુધી આપણે 620ના સ્તંભની ઊંચાઈ રાખશું। તો આ રીતે આપણે બાકીની જે રમતો છે તેના લંબની ઊંચાઈ કોષ્ટકમાં જોઈ અને દર્શાવીએ કે એના વ્યક્તિઓની સંખ્યા કેટલી અને તેમાં ભાગ લેનારા વ્યક્તિ કેટલા, તો એ સંખ્યા જોઈ અને આપણે આપણા આલેખપત્ર ઉપર લંબની ઊંચાઈઓ નક્કી થઈ છે। હવે આપણે એના આધારે થોડાક પ્રશ્નો પૂછ્યા, આપણને ત્રણ એના જવાબો લખીએ। પ્રથમ પ્રશ્ન છે કે લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? તો આલેખ પરથી સ્પષ્ટ છે કે લોકો ક્રિકેટને સૌથી વધુ પસંદ કરે છે, જ્યારે એથ્લેટિકને સૌથી ઓછું પસંદ કરે છે। તમે આલેખ જુઓ તો ક્રિકેટવાળા લંબ છે જોનારા, એના લંબ છે બહુ ઊંચા છે, બરાબર? તો એથ્લેટિકની એની સરખામણીમાં જુઓ તો બહુ ઓછા ઊંચાઈ ધરાવે છે લંબ, એટલે ક્રિકેટ છે એ વધુ પસંદી છે। બીજો પ્રશ્ન જોઈએ, કઈ રમત સૌથી વધુ લોકપ્રિય છે? તો આલેખમાં સ્પષ્ટ દેખાય છે, એના પરથી કહીએ તો આલેખ પરથી સ્પષ્ટ છે કે ક્રિકેટની રમત સૌથી વધુ લોકપ્રિય છે। પછીનો છેલ્લો પ્રશ્ન, લોકોને રમત જોવી અને રમતમાં ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે? તો તમને રમત જોનારા વ્યક્તિઓના લંબ ઊંચા દેખાય છે અને ભાગ લેનારાના લંબ છે એ કેવા દેખાય છે, એની સરખામણીમાં ઓછા। તો રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું લોકો વધુ પસંદ કરે છે, જે આપણે આલેખ પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ। પ્રશ્ન નંબર 6નો આલેખ છે, જે તમારે તમારી આલેખ પોથીની અંદર જાતે હોમવર્કમાં કરવાનો છે। આ જ રીતે આપણો અહીંયા સ્વાધ્યાય 3.3 છે એ પૂરો થાય છે।